ઉપલેટામાં નવનિયુક્ત સાંસદ રમેશભાઈ ધડકનું તાલુકા ભાજપ દ્વારા સ્નેહ અભિવાદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં નવનિયુક્ત સાંસદ રમેશભાઈ ધડકનું તાલુકા ભાજપ ભારત વિકાસ પરિષદ વિશ્વ હિન્દુ પરિષદ RSS સહિતની 25 જેટલી સંસ્થા તેમજ વિવિધ ભાજપના મોરચા દ્વારા મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. ત્યારે કાશ્મીરમાં 370ની કલમ નાબૂદ કરવામાં આવતા પોરબંદર મત વિસ્તારના સાંસદ રમેશભાઈ ધડકનો પણ કેન્દ્ર સરકારને સહયોગ મળ્યો છે. આજે ઉપલેટા ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા સન્માન સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. તેમાં અમારા જિલ્લાના પ્રમુખ શ્રી DK સખિયા સાહેબ, ભાઈ શ્રી જયંતિભાઈ ઢોલ, ભાઈ શ્રી પ્રવીણભાઈ માકડિયા અને બધા આગેવાનો, તાલુકા ભાજપના પ્રમુખ ભાઈ શ્રી રાશીભાઈ ઉંબલે, ખૂબ બહુ એની ઈચ્છા હતી ઘણા દિવસથી એક ભાઈ આપણે કાર્યકરોને મળવાનું રાખવાનું છે અને એક સ્નેહમિલન જેવો કાર્યક્રમ રાખવાનો છે. તો આજે સ્નેહમિલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ઉપલેટા તાલુકાના બધા સરપંચશ્રીઓ, પાર્ટીના બધા આગેવાનો સાથે આજે એક સરસ મજાનો કાર્યક્રમ થયો અને જે વિવિધ પ્રશ્નો ઉપલેટા તાલુકાના હતા એમની પણ ચર્ચા કરવામાં આવશે અને વધારેમાં વધારે આ તાલુકામાં કામગીરી થાય, જે પ્રશ્ન પેન્ડિંગ પ્રશ્ન છે એનો વહેલા વહેલો નિવાળો આવે એવું કરવામાં આવશે. પોરબંદર જિલ્લાને વિકાસમાં લેવા માટે ક્યાં ક્યાં પ્રશ્નો હાથ ધરવામાં આવશે? વિકાસમાં લેવામાં તો અત્યારે જે કંઈ પેન્ડિંગ પ્રશ્નો, દાખલા તરીકે કોઈ પણ મારી પાસે રજૂઆત આવે તો પોરબંદરમાં કુતિયાણામાં અમારે ખેતી લાયક જ છે બધું, એમાં ઇન્ડસ્ટ્રી કાંઈ ઝોન આવે, GIDC નવી આવે અને પોરબંદરમાં માછીમારોમાં ઉદ્યોગનું કંઈક સારા કાર્ય થાય એવા પ્રયત્ન છે. પોરબંદર વિસ્તારમાં ખાસ કરીને મોટા પગડા આપણા રાજકોટ પોરબંદર સંસદમાં જે પોરબંદર મત વિસ્તાર જે ખાણ ખનિજ માફિયાઓ છે એના સામે આપ શું સરકારમાં રજૂઆત કરશો? જો ખાણ ખનિજ માફિયા જે કાંઈ હોય એ તંત્ર એના માટે કામગીરી કરતી જ હોય. મારી પાસે તો ક્યાંય એવી રજૂઆત આવે તો હું તંત્રને ધ્યાન દોરતો કે આ કોઈ આવા પ્રશ્ન છે એનો નિવાળો લેવાનો છે. ખાણ ખનિજ માફિયા ક્યાં છે હજી તો મને કાંઈ ખબર નથી, હજી તો મારી શરૂઆત છે, નવો આવ્યો છું, પણ એ તંત્રને જોવાનું રહેશે અને એમાં કાંઈ મારી પાસે કોઈ રજૂઆત આવશે કે કંઈ ખોટું કામ થઈ રહ્યું કે કંઈ ખોટી ગેરરીતિ થઈ રહી છે તો એની હું રજૂઆત તંત્રને જાણ કરીશ કે આ કંઈ ખોટું કામ થાય છે આને અટકાવું.